દિશા સ્પોર્ટ્સ ક્લબ કરવાનો પ્રારંભ હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર એવા નવરાત્રિનો વરસાદી માહોલ વચ્ચે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો વરસાદને લઈ નવરાત્રિમાં પણ ક્યાંક ખેલૈયાઓમાં વરસાદના કારણે કભી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાયો હતો. સમગ્ર રાજ્ય સાથે જિલ્લાભરમાં પણ જગદંબાની આરાધનાના પર્વ એટલે નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે દિશા શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરા રીતે માતાજીની આરાધના અને પૂજામાં ભક્તો લીન બન્યા હતા. ત્યારે 9 દિવસ સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળશે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ ગત રોજ વરસાદી માહોલ વચ્ચે ખેલૈયાઓમાં પણ થનગટ સાથે કભી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાયો હતો. ચાલુ વર્ષે નવરાત્રિના દિવસોમાં હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી. છેલ્લા 2-3 દિવસથી વરસાદ ડીસા શહેરમાં ધોધમાર પડી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે ખેલાડીઓની મજા પણ બગડી હોય તેવું સમય સંજોગ દેખાઈ રહ્યો છે. તેમ છતાં બનાસકાંઠાના ખેલાડીઓમાં નવરાત્રિને ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ગાયત્રી પરિવાર દ્વારા પણ નવરાત્રિ અનુલક્ષીને વહેલી સવારે દિશા ગાયત્રી શક્તિપીઠ પર સ્થાપના કરી અનુસંધાન વિવિધ વિકલ્પો કર્યા હતા અને 9 દિવસ સુધી માતાજીની સાધના ઉપવાસના અને આરાધના કરી દશેરાના દિવસે પણ યજ્ઞ કરી પૂર્ણાહુતિ કરશે. ત્યારે ગતરોજ દિશા શહેરના સ્પોર્ટ્સ ક્લબ ખાતે પણ ગરબાનું સુંદર આયોજન સંચાલકો દ્વારા કરવામાં આવ્યું છે. પણ વરસાદી માહોલ વચ્ચે ખેલૈયાઓમાં ઓછી ભીડ જોવા મળી હતી.